નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક સર શ્રી સનફ્લાવર વિદ્યાલય ખોલરિયાદ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 વિષય નામાના મૂળ તત્વો ભાગ 2નું પ્રકરણ 5 હિસાબી ગુણોત્તરો અને વિશ્લેષણ. મિત્રો, અગાઉ પ્રકરણ 4 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, એના વિશે આપણે સમજૂતી મેળવી. તો કોઈ પણ ધંધો છે, એ ધંધાની અંદર ધંધાના જે નાણાકીય પત્રકો છે, એ નાણાકીય પત્રકોમાં દર્શાવવામાં આવેલ માહિતીને સરળતાથી સમજવા માટે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ ઉપયોગી છે. મિત્રો, આપણે સમજેલા ને કે ધંધાકીય એકમની અંદર જે નાણાકીય પત્રકોમાં માહિતી દર્શાવવામાં આવે છે, એ દર્શાવેલી માહિતીને સરળતાથી સમજવા માટે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ જે છે એ ઉપયોગી છે. તો આ સરળતાના કારણે, એટલે કે આપણે જ્યાં નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરીએ છીએ, તો એ નાણાકીય પત્રકોના વિશ્લેષણના આધારે ધંધાકીય એકમ સાથે સંકળાયેલ વિવિધ પક્ષકારો તેના યોગ્ય નિર્ણયો લઈ શકે છે. જેમ કે ધંધાકીય એકમની અંદર કોઈ રોકાણકાર રોકાણ કરવા ઈચ્છે છે, તો આ નાણાકીય પત્રકોના વિશ્લેષણના આધારે એકમની અંદર રોકાણ કરવું કે કેમ એ અંગેનો નિર્ણય કરી શકે. તો આ જ રીતે ધંધાકીય એકમની સાથે જે સંકળાયેલા વિવિધ પક્ષકારો છે, એ પક્ષકારો પોતાના યોગ્ય નિર્ણયો આ નાણાકીય પત્રકોના વિશ્લેષણના આધારે કરી શકે છે. તો મિત્રો, જે આપણે આ નાણાકીય પત્રકોનું વિશ્લેષણ છે, એની અંદર આપણે તુલનાત્મક પત્રકો અને સમાન માપના પત્રકો, આ બે પત્રકો વિશે અભ્યાસ કરેલો. અને આપણે જોયેલું કે જે આ તુલનાત્મક પત્રક અને સમાન માપના પત્રકો છે ને, એ નાણાકીય પત્રકોના વિશ્લેષણના સાધનો છે. તો અહીં જે આપણું આ પ્રકરણ છે, હિસાબી ગુણોત્તરો અને વિશ્લેષણ, એટલે કે સમાન માપના પત્રકો અને તુલનાત્મક પત્રકોની જેમ જ હિસાબી ગુણોત્તરો એ પણ નાણાકીય પત્રકોના વિશ્લેષણનું જ એક સાધન છે. ખ્યાલ આવે છે કે નહીં? ટૂંકમાં કહેવાની વાત એ છે કે જે આ હિસાબી ગુણોત્તરો છે ને, એ હિસાબી ગુણોત્તરો નાણાકીય પત્રકોના વિશ્લેષણના જે સાધનો છે એની અંદર આનો સમાવેશ કરી શકાય. અને આ નાણાકીય પત્રકોના વિશ્લેષણના સાધનોની અંદર વધુ ઉપયોગમાં લેવામાં આવતું જો કોઈ સાધન હોય ને, તો એ છે હિસાબી ગુણોત્તર. તો મિત્રો, સૌ પહેલાં તો આ હિસાબી ગુણોત્તર શેને કહેવાય, તો એના વ્યાખ્યા કે અર્થ વિશે આપણે વાત કરીએ, તો આઈએમ પાંડે જણાવે છે, આઈએમ પાંડે જે છે ને, એ હિસાબી ગુણોત્તરની વ્યાખ્યા આપે છે, એનો અર્થ કરે છે. જુઓ મિત્રો, કેવો ધ્યાન આપજો, બે હિસાબી આંકડાઓ વચ્ચેનો સંબંધ જે ગાણિતિક રીતે દર્શાવેલ હોય. જુઓ મિત્રો, શબ્દ પર ધ્યાન આપજો, બે હિસાબી આંકડાઓ વચ્ચેનો સંબંધ, જુદા જુદા કોઈ પણ બે હિસાબી આંકડાઓ છે, એ જુદા જુદા બે હિસાબી આંકડા વચ્ચેનો સંબંધ જે ગાણિતિક રીતે દર્શાવેલ હોય તેને ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં ગુણોત્તર એટલે શું? તો કે નાણાકીય પત્રકોની અંદર જુદી જુદી ઘણી બધી બાબતો, અંગો દર્શાવવામાં આવે છે. તો જે આ અંગો, જુદી જુદી માહિતી, જુદી જુદી બાબતો દર્શાવેલી છે, એમાંથી જુદા જુદા કોઈ પણ બે આંકડા, બે અંગો છે, એ બે અંગોની જે રકમ છે, એ રકમનો સંબંધ આપણે ગાણિતિક રીતે દર્શાવીએ તો એને ગુણોત્તર કહેવાય.
ખ્યાલ આવે છે કે નહીં ગુણોત્તર શું છે? તો મિત્રો, આ ગુણોત્તરની અંદર આપણે જે આજે અભ્યાસ કરવાનો છે એ મુદ્દો છે ગુણોત્તરોની રજૂઆત. એટલે કે જે ગુણોત્તર જુદા જુદા ગણવામાં આવે છે તો એની રજૂઆત કેવા સ્વરૂપે થાય? તો જો આ ગુણોત્તરની રજૂઆતના સ્વરૂપ જોઈએ તો જુદા જુદા એના સ્વરૂપ છે, જે નીચે મુજબ જો અહીંયા કીધું છે કે કેવા સ્વરૂપ, તો પાંચ સ્વરૂપ છે કે જે સ્વરૂપે ગુણોત્તરની રજૂઆત કરી શકાય છે. એમાંનું જો પહેલું સ્વરૂપ પ્રમાણના સ્વરૂપે, જો મિત્રો, એટલે કે ગુણોત્તર છે ને એ પ્રમાણના સ્વરૂપે દર્શાવી શકાય છે, આ એમ કહેવાની વાત છે. જો આ સ્વરૂપમાં, એટલે કે જે પ્રમાણનું સ્વરૂપ છે એ પ્રમાણના સ્વરૂપમાં બે ઘટક વચ્ચેના સંબંધના આધારે, એટલે કે જે બે જુદા જુદા ઘટક, એટલે કે અંગ, અંગ એટલે કે જુદી જુદી માહિતીની કોઈ બે રકમો, તો જે આ ઘટકો છે એ બે ઘટકો વચ્ચેના સંબંધના આધારે એક રકમ અંશમાં અને એક રકમ છેદમાં દર્શાવીને, મિત્રો અંશ અને છેદમાં તો ખબર પડે ને કે જુદા જુદા બે ઘટકો છે, બે ઘટકોની સંબંધના આધારે કોઈ એક રકમ ઉપર અંશમાં મૂકી અને એક છેદમાં દર્શાવીને તેનું પ્રમાણ શોધવામાં આવે છે. આ જે પ્રમાણનું સ્વરૂપ છે, ખ્યાલ આવે છે કે જે જુદા જુદા ઘટકો છે જેને સંબંધના આધારે આપણે દર્શાવીએ છીએ, તો સંબંધના આધારે કોઈ એક ઘટક છે એની એક રકમ છે એ અંશમાં દર્શાવવામાં આવે અને બીજી એક રકમ છે છેદમાં, અને એ રીતે તેમનું પ્રમાણ શોધવામાં આવે છે. એટલે આ પહેલું જે સ્વરૂપ છે પ્રમાણ સ્વરૂપે દર્શાવી શકાય એવી રીતે જુઓ. બીજું સ્વરૂપ છે ટકાવારીના સ્વરૂપે. ગુણોત્તર છે એ ગુણોત્તરની રજૂઆત ટકાવારી સ્વરૂપે પણ થઈ શકે છે. જેમ કે આ પ્રમાણ સ્વરૂપે, એટલે મિત્રો આપણે પ્રમાણ છે ને કહીએ, જેમ કે 2:1, 1:5, તો આ રીતે જુદા જુદા બે ઘટકો છે અને અંશ છેદમાં મૂકીને એનું પ્રમાણ શોધવામાં આવશે. એવી રીતે ટકાવારીના સ્વરૂપે, તો જે આ ટકાવારીનું સ્વરૂપ છે એમાં બે ઘટક કે બે અંગો વચ્ચે સંબંધના આધારે જ એક રકમ છેદમાં એક રકમ અંશમાં, જેવી રીતે ઉપર હતું એ જ રીતે કે એક રકમ છે છેદમાં અને એક રકમ અંશમાં દર્શાવી અને તેમની ટકાવારી શોધવામાં આવે છે. જો મિત્રો, હજી અભ્યાસ છે પણ આગળ આપણે અભ્યાસ કરશું તો ખબર પડશે કે જે ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર, એટલે કે ગુણોત્તરના જે જુદા જુદા પ્રકાર છે, ગુણોત્તરો જુદા જુદા આપણે સમજીએ તો ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર છે ને એની રજૂઆત પ્રમાણના સ્વરૂપે થાય છે. એવી રીતે જે આ ટકાવારીના સ્વરૂપે છે, જેમ વાત કરી કે અંશ છેદમાં રકમો મૂકી અને ટકાવારી શોધવામાં આવે છે, તો જે નફાકારકતાના ગુણોત્તર, એટલે કે કાચા નફાનો ગુણોત્તર અને ચોખ્ખા નફાનો જે ગુણોત્તર છે એની રજૂઆત ટકાવારીના સ્વરૂપે થાય છે. આગળ એ અભ્યાસ આપણે કરશું એટલે આપણે આ બાબતને સમજી શકશું. જો ત્યાર પછી ત્રીજું સ્વરૂપ છે સમયના સ્વરૂપે. સમયના સ્વરૂપની અંદર પણ ધ્યાન આપજો, જે સમયનું સ્વરૂપ છે ને એ સ્વરૂપમાં પણ પ્રમાણમાં દર્શાવાતા ગુણોત્તરની જેમ જ એક રકમ અંશમાં અને એક રકમ છેદમાં દર્શાવવામાં આવે છે. આપણે વાત કરીને કે જે પ્રમાણનું સ્વરૂપ છે એની જેમ જ જે જુદા જુદા બે અંક કે ઘટકો છે એના સંબંધના આધારે કોઈ એક રકમ છે એ અંશમાં લેવામાં આવશે અને બીજી કોઈ એક રકમ છે એ છેદમાં લેવામાં આવશે. પણ ધ્યાન આપજો, અહીંયા અંશ છેદમાં રકમ લેવાની છે પણ પ્રમાણના બદલે, એટલે કે પ્રમાણના સ્વરૂપમાં આપણે પ્રમાણમાં એની ગણતરી કરશું પણ એ પ્રમાણના સ્થાને કે બદલે સમયના સ્વરૂપે ગુણોત્તરોનું અર્થઘટન કરવામાં આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? એનું અર્થઘટન છે એ આપણે પ્રમાણના બદલે શેમાં કરવાનું છે, તો કે સમયના સ્વરૂપે કરવાનું છે. સમજાય છે કે નહીં? ત્યાર પછી ચોથું જે સ્વરૂપ છે અપૂર્ણાંક સ્વરૂપ. તો જુઓ મિત્રો, અપૂર્ણાંક સ્વરૂપે, હવે જે આ ગુણોત્તરો છે ગુણોત્તરોની રજૂઆત અપૂર્ણાંક સ્વરૂપે પણ થઈ શકે છે. હવે મિત્રો, અપૂર્ણાંક એટલે તો તમને ખ્યાલ છે કે પૂર્ણાંક એટલે કે કોઈ એક ચોક્કસ રકમ હોય એને પૂર્ણાંક કહેવાય, જેમ કે 2, 5, 10, 15, 25, 5000 એ પૂર્ણાંક છે. પણ મિત્રો, અપૂર્ણાંક એટલે
કે જે અંશ અને છેદમાં આંકડાઓ આવે છે, એ અંશ છેદમાં આવતા આંકડાઓને આપણે અપૂર્ણાંક કહીએ. આટલી તો આપણને સમજણ છે જ. તો જે આ ગુણોત્તર છે, એ ગુણોત્તરની રજૂઆત અપૂર્ણાંક સ્વરૂપે પણ થઈ શકે છે. જોઈએ કેવી રીતે. જો કહે છે કે ઘણી વખત કોઈ એક અંગનું પ્રમાણ અન્ય અંગ સામે કેટલું છે તે જાણવા માટે આ સ્વરૂપનો ઉપયોગ થાય છે. ધંધાકીય એકમની અંદર જે નાણાકીય પત્રકો તૈયાર થાય છે, તો આ નાણાકીય પત્રકોની અંદર જે જુદી જુદી હિસાબી માહિતી રજૂ કરેલી છે, તો એની અંદર કોઈ એક અંગ છે, એ અંગનું પ્રમાણ અન્ય કોઈ અંગની સામે કેટલું છે એ જાણવા જે આ અપૂર્ણાંકનું સ્વરૂપ છે એ ઉપયોગી છે. જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ, જો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે જે ધંધાકીય એકમ છે એની શેર મૂડી રૂપિયા 5 લાખ છે. કોઈ પણ એક ધંધાકીય એકમ છે એની શેર મૂડી છે રૂપિયા 5 લાખ, અને આ ધંધાકીય એકમની બિનચાલુ મિલકતો શેર મૂડીના 2/5 ભાગ જેટલી છે. તો જો મિત્રો આવ્યું ને, આ અપૂર્ણાંક સ્વરૂપ થયું, આ રીતે દર્શાવી શકાય. એવી રીતે જેમ કે કોઈ એક ધંધાકીય એકમનું કુલ વેચાણ 50 લાખ છે, અને આ એકમના નાણાકીય ખર્ચા વેચાણના 1/6 છે, તો આ પણ અપૂર્ણાંક સ્વરૂપ થયું. ખ્યાલ આવે છે કે નહીં બરાબર? અને જુઓ, ગુણોત્તરની રજૂઆતનું છેલ્લું સ્વરૂપ છે દિવસો, અઠવાડિયા, મહિનાના સ્વરૂપે. તો મિત્રો, આજે દિવસો છે, અઠવાડિયા છે કે મહિના, ત્રણમાંથી કોઈ પણ એક સ્વરૂપે કે ત્રણેય સ્વરૂપે ગુણોત્તર છે એની રજૂઆત થઈ શકે છે. તો આ જે હિસાબી પદ્ધતિ, હિસાબી પદ્ધતિ એટલે કે નામા પદ્ધતિ એટલે કે નામું, હિસાબી પદ્ધતિમાં અમુક પ્રકારના જે ગુણોત્તરો છે એ ગુણોત્તરોમાં સમયગાળાની ગણતરી કરવામાં આવે છે. જો મિત્રો તમને એમ થાય કેવા ગુણોત્તર, તો ગુણોત્તર વિશે આપણે આગળ અભ્યાસ કરવાનો છે, પણ અત્યારે થોડી એની માહિતી આપું કે આ ગુણોત્તરમાં દેવાદારોનો ઉથલો છે, લેણદારોનો ઉથલો છે. તો જે આ દેવાદાર ગુણોત્તર, લેણદાર ગુણોત્તર છે, એ જે ગુણોત્તર છે, કીધું ને કે અમુક પ્રકારના ગુણોત્તર છે એ સમયગાળાની ગણતરી કરવામાં આવે છે. તો આ એવા ગુણોત્તર છે કે જેમાં સમયગાળાની ગણતરી કરવામાં આવે છે. તો આ સમયગાળો છે એ સમયગાળો દિવસો, અઠવાડિયા, મહિનાઓના સ્વરૂપે ગણવામાં આવે છે. જેમ કે જો કીધું કે જો આપણે દેવાદાર ગુણોત્તર છે એના પરથી કે આ સમયગાળો ઉઘરાણી કેટલા સમયમાં મળશે, એટલે કે આપણે ઉધારે જે માલનું વેચાણ કરીએ છીએ, તો આ ઉધારે વેચેલ માલની જે રકમ છે કે જે આપણે આપણે લેવાની થશે ને, તો એ આપણી ઉઘરાણી એ કેટલા સમયગાળામાં મળશે, એવી રીતે આપણે ઉધારે ખરીદી કરતા હોય તો આપણે રકમ આપવાની થાય, તો આપણે એ ઉધારે ખરીદેલ જે રકમ છે એની ચૂકવણી છે એ કેટલા દિવસોમાં કરવામાં આવે છે, તો આ અંગેની જાણકારી છે એ આ આપે છે. ખ્યાલ આવે છે કે નહીં? તો મિત્રો, આ છે ગુણોત્તરની રજૂઆત જુદા જુદા જે 5 સ્વરૂપોમાં થાય છે.